ફ્રેન્ડ્સ પીવાય ક્યુ ક્વેશન અંતર્ગત ભારતીય બંધારણ મોક ટેસ્ટ અંતર્ગત આજે વાત કરવાની છે એકવાર કન્ફર્મેશન આપી દેજો કે અવાજ બરોબર આવે છે કે નથી આવતો જેથી તમને આગળના તમામ પ્રશ્નો છે વ્યવસ્થિત આવી શકે મિત્રો આ પીવાય ક્યુ છે ક્વેશ્ચન સિરીઝ છે તમે કોઈ પણ પરીક્ષા આપો તો બંધારણ એક એવો ટૉપિક કે મુદ્દો છે કે જેના અંતર્ગત તમને અવારનવાર પરીક્ષાની અંદર પ્રશ્નો છે એ પૂછાતા રહે છે તો મિત્રો પહેલાં વહેલા પ્રશ્ન સાથે આપણે વાત કરીએ પહેલાં આમ જો જીપીએસસીની તૈયારી કરો છો અથવા તો કોઈ પણ ક્લાસ વનથી લઈને થ્રી કે ફોર સુધીની તૈયારી કરો છો તો અનએકેડેમી ઇઝ વન ઓફ ધ બેસ્ટ જ્યાં તમે તમારી રીતે તમારા સમય મુજબ તમે અભ્યાસ કરી શકો છો અહીં એક ત્રણ છ અને બાર ને ચોવીસ મહિનાના પ્લાન છે જેમાંથી કોઈ પણ તમે એક પરચેસ કરીને અનએકેડેમી સબસ્ક્રિપ્શન છે એને ખરીદી શકો છો મિત્રો અહીંયા કરંટ પ્રાઇસની અંદર જે પ્રાઇસ સૂચવેલી છે એ પ્રાઇસ તમે વિધાઉટ કોડ માટેનો છે જો તમે કોડ યુઝ કરશો માધવી લાવ તો તમને બાજુમાં દર્શાવેલી એવી દસ ટકા લેસવાળી પ્રાઇસ છે એનો ફાયદો મળવાપાત્ર થશે તો ચોક્કસથી આપ એ ફાયદો છે એમને ઝડપી લેજો અને જે કોઈ મિત્ર છે એ નવા છે અને કોઈ પણ મુશ્કેલીઓ આવે છે તો ડિસ્ક્રિપ્શનની અંદર આપને અમારું વોટ્સએપ ગ્રુપ મળશે જ્યાં આપ ચર્ચા કરી શકશો મિત્રો વાત કરીએ હવે તો પહેલો પ્રશ્ન છે કે ઓગણીસો ને ભારતીય રિઝર્વ બેંકની મુખ્ય ઓફિસ કયા શહેરમાં શરૂ કરવામાં આવી હતી તમારી પાસે હૈદરાબાદ દિલ્હી કોલકાતા અને મુંબઈ ચાર ઓપ્શન છે જેમાંથી તમારો યોગ્ય ઉત્તર કમેન્ટમાં જરૂરથી દર્શાવવાનો રહેશે કલકત્તા આવશે નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો આઝાદી બાદ રાજ્યની રચના સમયે ભાષા આધારિત રાજ્યની માગણી ઉગ્ર બનતા કયા આયોગની રચના કરવામાં આવી હતી સીતારામય આયોગ કુંજર આયોગ ફઝલ અલી આયોગ કે જેવી આયોગ તમારો સાચો જવાબ આવશે અહીંયા જેવી આયોગની રચના કરવામાં આવી હતી નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો ભારતીય સંવિધાન કયા આર્ટિકલમાં અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારોના વહીવટ અંગેનો નિર્દેશ આપવામાં આવે છે તમારો સાચો જવાબ ચાર ઓપ્શન માંથી કયો ચુમ્માલીસ તમારો રાઈટ જવાબ આવશે બસો ને ચુમ્માલીસ લોકસભાની રચના ભારતીય બંધારણના કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવી પંચોતેર એક્યાસી નેવ્યાસી સિત્તેર તમારો રાઈટ જવાબ રહેશે કરવામાં આવી ઓગણીસો એક્યાસી કરવામાં પંચોતેર ઓગણીસો નેવું ઓગણીસો બ્યાસી તમારો જે સાચો જવાબ આવશે એ આવશે ઓગણીસો ને પંચોતેર ભારતના બંધારણમાં વહીવટી ટ્રિબ્યુનલની જોગવાઈ આર્ટિકલ ખાલી જગ્યા અંતર્ગત કરવામાં આવે છે તમારો સાચો જવાબ આવશે સાતમો પ્રશ્ન છે મિત્રો ભારતીય બંધારણમાં કોઈ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિને અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે ન કરવો તેની સત્તા કોને આપવામાં આવેલી છે રાષ્ટ્રપતિને લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અનવયે કેન્દ્રીય કેબિનેટ કે સુપ્રીમ કોર્ટ તો તમારો અહીંયા સાચો જવાબ આવશે રાષ્ટ્રપતિ આઠમો પ્રશ્ન છે મિત્રો રાજ્યોની વિધાનસભાઓમાં એંગ્લો ઇન્ડિયન કોમનું પ્રતિનિધિત્વ આ બાબતની જોગવાઈઓ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ત્રણસો એકત્રીસ ત્રણસો ત્રીસ ત્રણસો ઓગણત્રીસ ત્રણસો ને તેત્રીસ તમારો સાચો જવાબ આવશે થ્રી 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 એટલે કે ત્રણસો તેત્રીસ નવમો પ્રશ્ન છે મિત્રો ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતની પહેલી બેઠકમાં કયું કામ કરી શકાશે કારોબારી સમિતિની રચના સામાજિક ન્યાય સમિતિની રચના સરપંચની ચૂંટણી કે સરપંચની ચૂંટણી જ્યારે તમારો સાચો જવાબ અહીંયા આવશે સરપંચની ચૂંટણી ભારતના બંધારણની કલમ તમામ નાગરિકોની સમાનતાનો મૂળભૂત અધિકાર મળ્યો છે પંદરમી કલમ અંતર્ગત એકસોને પાંચમી કલમ અંતર્ગત ને બે અંતર્ગત કે બસોને પંદર અંતર્ગત તો તમારો અહીંયા સાચો જવાબ આવશે કલમ નંબર પંદર અંતર્ગત તમામ નાગરિકોને મૂળભૂત અધિકારો પ્રાપ્ત કરવામાં આવેલા છે ગ્રામ પંચાયતના તાકીદના પ્રસંગે ખર્ચ મંજૂર કરવાની છતાં કોની પાસે છે પંચાયત મંત્રી સરપંચ તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત તો જવાબ આવશે તાલુકા પંચાયત ભારતમાં બંધારણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ચૌદમી એપ્રિલ બે ઓક્ટોમ્બર છવ્વીસ નવેમ્બર કે પછી છઠ્ઠી ડિસેમ્બર તો તમારો સાચો જવાબ આવશે અહીંયા છવ્વીસ નવેમ્બરના રોજ ભારતીય બંધારણ દિવસ મનાવવામાં આવે છે સંસદમાં મૌખિક પ્રશ્ન પૂછી શકાય તે પ્રશ્નોમાં ને શું કહેવામાં આવે છે તારાંકિત અતારાંકિત એ અને બી બંને કે એક પણ નહીં તો યાદ રાખજો મૌખિકમાં પ્રશ્ન પૂછાય છે તેને આપણે તારાંકિત પ્રશ્ન તરીકે ઓળખીએ છીએ બંધારણના અનુચ્છેદ એકસો અનુચ્છેદ નંબર એકસો ને કઈ જોગવાઈઓ કરવામાં આવેલી છે ચૂંટણી પ્રક્રિયા રાષ્ટ્રપતિની સત્તા અંદાજપત્ર કે પણ નહીં તમારો સાચો જવાબ આવશે અંદાજપત્રની જોગવાઈ કરવામાં આવેલી છે પંદરમો પ્રશ્ન છે મિત્રો અંદાજપત્રના ચક્રીય તબક્કામાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે હિસાબી તપાસણી મંજૂરી અમલ કે આપેલા બધા જ તો તમારો સાચો જવાબ આવશે આપેલા બધા જ તો મિત્રો આ હતી આજની પંદર માર્ગની ટેસ્ટ પંદરમાંથી તમારા કેટલા માર્ગ આવ્યા અમને કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો મિત્રો આવા જ વિવિધ મોક ટેસ્ટ માટે અમારી ચેનલને જો હજી સુધી સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવેલો બે લાયકોન પણ જરૂરથી પ્રેસ કરજો નેક્સ્ટ વિડીયો સેશન ઝડપથી આવશે તમારી સમક્ષ તે માટે ઓલ ધ બેસ્ટ ઓલ ઓફ યુ અને આપનું આ સેશન કેવું રહ્યું તે પણ અમને કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવજો